નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીની વિશેષ પેશકશમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું કિંજલ. દર્શક મિત્રો, આજે કેટીવી મીડિયા હાઉસ ખાતે આપની સમક્ષ હાજર છે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના ચેરમેન રાજેશભાઈ ગોંડલિયા, જેઓએ રાજકોટને એઇમ્સ મળે તે માટેથી ગઈકાલે એક મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમ કે આપણે જાણીએ છીએ, આગામી 30 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી રાજકોટ ખાતે આવવાના છે, ત્યારે તે મુદ્દાને લઈને રાજકોટને એઇમ્સ મળે તે અંગે રાજેશભાઈએ એક મીટિંગનું આયોજન કર્યું હતું, ત્યારે તે મીટિંગમાં શું શું વિગતો હતી આપણે હવે એમની પાસેથી જાણશું. રાજેશભાઈ, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને જણાવો કે ગઈકાલે જે તમે મીટિંગ યોજી હતી રાજકોટને એઇમ્સ મળે, તેમાં શું શું વિગતો હતી? મુખ્ય મુદ્દામાં એવું હતું કે આપણે જેટલી બી સૌરાષ્ટ્રને રિલેટેડ અને રાજકોટમાં જોડાયેલી જુદી જુદી સંસ્થાઓના હોદ્દેદારોને ઇન્વાઇટ કર્યા હતા, અને એ મુખ્ય મુદ્દા ઉપર કે એ બધી સંસ્થાઓ આપણી સાથે જોડાય અને આપણો જે મુખ્ય માગણીનો મુદ્દો છે એઇમ્સ, એ રિલેટેડ ચર્ચા થાય અને સહકાર આપે, અને જેથી આપણો અવાજ આપણા પનોરતા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જે આવી રહ્યા છે એમના સુધી આપણો અવાજ પહોંચાડીએ અને આપણી માગણી છે એનું સોલ્યુશન થાય, એના માટે દરેક સંસ્થાનો આપણને સહયોગ મળે એના હેતુ માટે કાલે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, અને દરેક સંસ્થાના હોદ્દેદારોએ તેમાં સહકાર આપી અને એ લોકો આપણી સાથે જ જોડાયેલા છે અને કોઈ પણ કાર્ય કરીએ પણ એઇમ્સ લાવવા માટે એ સાથે ને સાથે રહે એવા એમના પ્રબળ અમારી માંગણીમાં એ લોકોનો સહકાર અમને મળેલો છે. કાલે સંસ્થામાં આવેલા મનસુખભાઈ જોશી, તેમજ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ, તેમજ જનકલ્યાણ ટ્રસ્ટ, રોટરી ક્લબ વતી તે મેમ્બર હતા, પ્લસ લાયન્સ ક્લબ ગ્રુપ તરફથી હતા, એમ અલગ અલગ સંસ્થાઓ તરફથી એમના હોદ્દેદારો આવેલા હતા, અને પ્લસ રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિ મંડળ પણ અમારી સાથે આવેલું હતું, પ્લસ શિક્ષણ સમિતિ વતી એમના મંડળનો પ્રમુખ પણ અમારે ત્યાં તે દિવસે આ મીટિંગમાં હાજર રહ્યા હતા. આ લોકોએ પોતે સ્વેચ્છાએ એવું કીધું કે એઇમ્સ રાજકોટને મળવો જ જોઈએ અને એઇમ્સ માટે અમારી સંસ્થાઓની જે કંઈ તમને હેલ્પ જરૂર પડે તો અમે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ સાથે જોડાયેલા છીએ. રાજકોટને નહીં મળે, તમે વડાપ્રધાનને રજૂઆત કરશો અને કોઈ કારણોસર સરકાર દ્વારા જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે કે અયોગ્ય ઠેરવવામાં આવશે, તો આગામી સમયમાં તમે શું કાર્યક્રમ કરશો? અમારી માગણીને જો સ્વીકારવામાં નહીં આવે એવા બહુ ચાન્સીસ અમે એવું વ્યક્ત નથી કરતા. અમને આશા છે કે મુખ્યમંત્રી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ જે અમારા રાજકોટના છે, તો એ અમારી માગણીને જરૂર સ્વીકારે. સૌરાષ્ટ્ર એક એવી પોઝિશન ઉપર ઊભું છે, એમને કોઈ પણ કન્ડિશનમાં આ વસ્તુની જરૂર જ છે અને આ વસ્તુ મળવી જોઈએ, ખુદ મુખ્યમંત્રી સાહેબ પણ એમ જાણે છે, પ્લસ વડાપ્રધાન મોદી સાહેબે ઘણા સમય પહેલા જાહેરાત પણ કરેલી છે કે ગુજરાતને આ વસ્તુ મળવી જોઈએ અને ગુજરાતમાં સિલેક્શનમાં રાજકોટ સેન્ટર અમુક અંશે સિલેક્ટ પણ થઈ ચૂક્યું છે, જગ્યાનું લોકેશન ને એ બધી વસ્તુ પણ ડિસાઇડ થઈ ગયેલી છે. આ બધા કારણોને જોતા અને છતાં પણ જો અમને આ વસ્તુ માગણીઓ સ્વીકારવામાં ન આવે તો અમે આ અનુસંધાને એક ન્યાયિક પગલા સમિતિની રચના કરવા જઈ રહ્યા છીએ અને આગામી જે કાર્યક્રમો જુદા જુદા કરી અને સરકારને કોઈ પણ કન્ડિશનમાં આ માંગણી સ્વીકારે એવા પ્રયાસો અમારે રહેશે. તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના ચેરમેન, જેમને આપણે વાત કરી તેમ કે આગામી દિવસે જે વડાપ્રધાન આવવાના છે રાજકોટ ખાતે, તેમને એઇમ્સ માટે રજૂઆત કરશે અને જો રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો તે અંગે પણ યોગ્ય કાર્યવાહીઓ તેની સાથે જોડાયેલ અન્ય સંસ્થાઓ અને સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવશે. દર્શક મિત્રો, આવા જ જનહિતના અનેક રજૂઆતો માટે આપ કેટીવી મીડિયા હાઉસ ખાતે મુલાકાત લઈ શકો છો અને તમારા પ્રશ્નો અમને જણાવી શકો છો. તે માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. નમસ્કાર.